વિનેશ રાણા 260 કરોડના મામલે વિનેશ શાહ અને સ્વપ્નિલ રાજપૂતે નવી ઓડિયો ક્લિપ સામે આવી છે. ઓડિયોમાં વિનય અને સ્વપ્નિલ ધંધામાં ભાગીદાર હોવાના સૂર સાંભળવા જોવા મળી રહ્યા છે. નવી 7 ઓડિયો ક્લિપમાં ધંધાની દરેક ચર્ચા સ્વપ્નિલ રાજપૂત કરે છે. જીએમડીસીમાં એજન્ટ મિલનનું પ્લાનિંગ પણ સ્વપ્નિલ અને વિનય સાથે મળીને કર્યું હતું તેવી માહિતી પણ મળી રહી છે. ઓડિયો ક્લિપથી ફરીવાર બંનેના સંબંધો સાબિત થાય છે. સુરેન્દ્ર અને સ્વપ્નિલ રાજપૂત ભાજપના નેતા છે. બોલાવે છે કોમ્પ્રોમાઇઝ કરવા માટે ચારે બેસાડવા છે અને આ બધા છે ને બધા ગુનેગારો છે બધા ટોટલ બરાબર. ચાર જણા ટોકડી છે દીપક ઝા, મનોજ ચૌહાણ, પ્રણવ ચૌહાણ અને મુકેશ કટારા. આ ચંડા ચોકડીઓ આખા ગામમાં આવા બધા વેપારો ચિતરે છે. એમાં એક લેડી બી છે, એને આઠ એક કંપનીઓ ખોલી છે અને આ બાજુમાં ઘરિયો. આ બધા લૂંટારુઓ છે, બધા લૂંટારુઓ, કોઈ જેન્યુઅન માણસો જ નથી. પણ એ બધાને પછીનો વારો, પણ આ ગુનેગારોને તો બંધ કરવા જરૂરી છે સાહેબ, સમજો તમે. હવે ફોન એટલા માટે કર્યો, ઓલો જનકસિંહના અત્યાર સુધીમાં 12 ફોન આવી ગયા. એક ફોનમાં પછી મેં સામેથી ફોન કર્યો, બોલો શું છે? કે બસ આજે મીટિંગ કરવાની છે. મેં કીધું ઓકે સર, સ્વપ્નિલભાઈનો ફોન આવશે ત્યારે આપણે મળશું. ઓકે ઓકે, ડન ડન ડન. મને કે અત્યારે પાછો ચાલુ પડી ગયો છે. બરાબર, હું કટ જ કરું ફોન. હા, એટલે હવે એને ખાલી તમે ઉપાડીને કહી દો કે કાલે સાંજે 6:30 વાગે આંબાવાડી ઓફિસ ભેગા થઈ જઈએ. ના સાહેબ, 25-26 ન થાય એવું છે. એમનું તો એમની ભાષા કેવી વાપરે છે આ લોકો યાર. સાહેબ 25 નું કમિટમેન્ટ, તમે એક દિવસ રાહ જોવાનું મને કહી દીધું એટલે મેં રાહ જોઈ લીધું. 25-26 ન થવા દેતા સાહેબ. જુઓ કે સ્વપ્નિલભાઈનું કામ એવું જ છે. કાલે કહી દો કે ભાઈ કાલે સાંજે 6:30 વાગે ઓફિસે આવી જાય આપણું કામ. મારી તમને રિક્વેસ્ટ છે, તમે એને કહી દો ને ભાઈ મારી મેથી માર માર કરે છે ને, કે ભાઈ વિનયભાઈ સાથે વાત થઈ, કાલે તું આંબાવાડી ઓફિસમાં આવી જજે. એકચ્યુઅલી શું છે કે કાલે છે ને. હા સારું, ચાલો હું કહેવડાવી દઉં છું. એમને ખાલી કહેવડાવી દો ને, તમે ના કરો તો કોઈને માથે બી કોઈની પાસે ફોન કરી દો. ભાઈ આપણે વાત થઈ છે, વિનયભાઈ સાથે વાત થઈ ગઈ છે ને, આપણે મળવાનું છે તો કાલે આ સમયે આવી જજો. એવી રીતના ખાલી કોઈની પાસે કેવડાવી દો, મારી મેથી મારતો બંધ થાય. ચાલો ઓડિયો ક્લિપમાં ભીમદરસિંહવાડાના કેસ લઈને વાતચીત પણ ક્યાં કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ. પોલીસ મીડિયા સાથે થયેલા નાણાકીય વ્યવહારને લઈને ચર્ચા પણ કરાઈ રહી છે. પ્રથમ વખત ભાર્ગવી પણ કૌભાંડમાં જોડાયેલી હોવાની સ્પષ્ટતા થઈ રહી છે. વિનેશ શાહના 260 કરોડના કૌભાંડના મામલામાં ભાર્ગવી શાહ સ્વપ્નિલ શાહ વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. ઓડિયો ક્લિપમાં ભીમદેવસિંહ વાડાને કેસ લઈને સમાધાનની વાતચીત ચાલી રહી છે. પોલીસ મીડિયા સાથે થયેલા નાણાકીય વ્યવહારને લઈને ચર્ચા કરાઈ છે. પ્રથમ વખત ભાર્ગવી કૌભાંડમાં જોડાયેલી હોવાની સ્પષ્ટતા દેખાઈ રહી છે. વિનય અને ભાર્ગવી સાથે મળીને કૌભાંડ આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. ભાર્ગવી શાહે સીઆઈડીમાં હાજર થવા માટે પત્ર પણ લખ્યું છે. હા ભાર્ગવી બોલો. હા કેમ છો? બસ બસ, જો મેં એટલા માટે ફોન કર્યો કે મેં હમણાં દીપકને ફોન કર્યો હતો પૂછવા માટે કે ભાઈ શું શું નહીં કરીને. મેં કીધું કે તારો કઈ ફોન ના આવ્યો કરીને, મેં કીધું નીલમ કઈક મળવા જવાની હતી, શું થયું પછી કરીને. એમ તો દીપકને મેં કીધું કે તે આજે કરી કેમ નહીં, આજે તું કરવાનો હતો. તો કે કોમ્પ્રોમાઇઝ કરવાનો હતો ને એટલા માટે. એમ તો મને કે 30 લાખ રૂપિયા એટલા માટે માંગે છે કે એને મળવા ગયા ને ત્યારે એને એવું કીધું કે 20 લાખ રૂપિયા મીડિયા વાળાના છે અને 10 લાખ રૂપિયા મારા છે. એટલે જો હું કોમ્પ્રોમાઇઝ 10 લાખ રૂપિયા માટે કરી નાખું તો મીડિયા વાળા મને મારી નાખે. બે જણા એટલા માટે હું નથી કરતો કરીને, એમ કે કોમ્પ્રોમાઇઝ એ અને વાલાને કીધું આ લોકોને વકીલ.
એટલે આવી વસ્તુ છે કે અને પહેલા પણ કઈ કઈ ગયો તો આવી રીતે એફઆઈઆર કરવા માટે, પણ વસ્ત્રાપ પોલીસે લીધી નહીં, પણ પછી લીધી ફરીથી એટલા માટે કે પીઆઈ ને ધમકી આપી આ મીડિયા વાળાએ કે તમે નહીં લો એફઆઈઆર તો પછી તમારા ખિલાફ છાપીશું. એટલે પેલા એમ જાડેજા છે ને પોતે એમ કે ખરાબ નથી અને ઢીલા પણ છે, એટલે એ ગભરાઈ ગયા એટલે એને એફઆઈઆર લઈ લીધી આવી છે. એટલે કે આ જો એટલે હમણાં એ લોકો સાંજે મળવા ગયેલા નીલમ ને બીજા વકીલ હતા ને એ લોકો મોકલ્યા. અચ્છા હા, એટલે મને તો એ ખબર નથી, પણ મને તો હું પહેલી વખત વાત કરું છું, પણ અત્યારે દીપક જોડે થઈને એટલે મેં કીધું કે લાવ તમને કહું કે આ બધું મીડિયા જ છે, તમારે હવે મીડિયાથી જ પતાવવું પડે કે મીડિયા વાળા બંધ થાય, એ લોકો જ ખરાબ છે વધારે પડતા. કારણ કે પેલો દીપક એ જ બોલ્યો કે એની વાલાની જે સચ પણ હેસિયત જ નથી કે કઈ કરી શકે, પણ એને મીડિયા નો સપોર્ટ આ ફરી મળી ગયો એટલા માટે એને કર્યું, બાકી પહેલા કરી જ ના શકે. પહેલા પણ ગયો હતો પણ કોઈનો સપોર્ટ નતો એટલે કોઈ એફઆઈઆર ના લીધી, અને હવે મીડિયા સપોર્ટ કર્યો એટલે અત્યારે શું 30 લાખ રૂપિયાના બદલે આવી રીતનું કહે છે કે હું 10 લાખ ના લઈ શકું, નહીં તો મને મીડિયા વાળા મારી નાખશે કરીને. તમે ચિંતા ના કરો ભાભી, કાલે આનું બધું રિઝલ્ટ આવી જશે. હા બસ, એટલે હવે છે ને કાલે ફાઈનલ કરો, કારણ કે નકામું જો વિનય એવું કે છે કે અમે આવી જઈએ કરીને, મને વાજબી નથી લાગતું આટલું બધું કરેલું પછી મોટું ફરીથી પાછું ચગાય પાછું બધું વધારે પડતું થાય કરીને. એટલે તમે પરફેક્ટ લાઈન પર છો ભાભી. મેં એક સમજાય કે આપણે એને સેટલ કરીને અમે પૂરું કરી દઈએ છીએ, 30 લાખ રૂપિયાની બધી ખોટી રકમો છે, આપણે વ્યવસ્થિત જે થશે વાજબી કરીને એને 9 લાખ રૂપિયાની ફરિયાદ કરી છે, ઉપર 2-5 લાખ રૂપિયાને જોતા આપીને આપણે એને પૂરું કરી દઈએ. હા એટલે નીલમે કઈક એવી જ વાત કરી છે, 15 લાખની વાત કરી છે નીલમે એને કે ભાઈ 15 લઈ લે કરીને, તો એને કીધું કે હું પૂછીને એમ કે જવાબ એ આખું મેં ગઈકાલે છે ને આજે સોરી આજે મેં જ આખું આ સેટલ કર્યું હતું. અને એ આ વાળો છે ને સવારે કઈક બોલે, બપોરે કઈક બોલે, સાંજે કઈક બોલે, પ્રોબ્લેમ છે બરાબર. એટલે હવે કાલે એને પકડી લઈએ છીએ, પકડીને અને કાલે એને સાંજે કે ધમકી આપતો હતો અમે લોકો ગયા ને મળવા માટે ત્યારે કે જો તમે એક કેસમાંથી છોડાવશો તો પછી બીજા કેસમાં નાખી દઈશું, પછી અમે આમ કરીશું આમ બદનામ કરીશું, બીજા બધા માણસો ને ઉભા કરીશ ને એવું બધું કહેતો હતો. એની ઓકાત બહાર છે અને એ હું બેઠો છું હવે, બધી રીતે ચુસ્ત થઈ ગયા છે. વિનયભાઈ બધી આમાં તમને ઘણી રીતની સત્તાઓ આપી દીધી છે અને ઘણી રીતના બધા મોબલાઇઝ થયેલા છે, એટલે બધી રીતે ચુસ્ત થઈ ગયા છે. અમે તો અમે ઘસી નાખીશું અને આપણે પહેલા આપણો હાથ આપણે છોડાવી લઈએ છીએ, આપણે આપણે એક વખત બહાર આવી જઈએ છીએ. તો આજની વિગત આપશે અમારી સંવાદદાતા અનિતા, અમારી સાથે લાઈવ જોડે ચૂક્યા છે. અનિતા, એક બાદ એક ઓડિયો ક્લિપ સામે આવી રહી છે, ભાર્ગવી શ્રાની પણ હવે ઓડિયો ક્લિપ સામે આવી છે, ઘણા બધા ખુલાસાઓ અંદર થઈ રહ્યા છે, વાતચીત થઈ રહી છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કારણ કે હવે એક સમાચાર એ પણ આવી રહ્યા છે કે ભાર્ગવી શ્રાએ પત્ર લખ્યો છે સીઆઈડી ક્રાઇમ તરફ રજૂ થવા માટેનો, શું વિગતો? જે ખુશાલી, સૌ પ્રથમ તો અત્યારે હાલ ભાર્ગવી શાહનો એક કથિત અરજી જે પત્ર જે અત્યારે સીઆઈડી ક્રાઇમને લખવામાં આવ્યો છે તેમાં તેણે સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર કૌભાંડની અંદર તેની સંડોવણી નથી, તેના પતિ દ્વારા જે કંપની જે ચલાવવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોના કારણે તેના પતિ એક સુસાઇડ નોટ લખીને ત્યાંથી ફરાર થઈ ગયા છે. મહત્વનું છે કે સુસાઇડ નોટ બાદ તેના પતિએ આત્મહત્યા કરી દીધી હોવાની પણ ભીતિ તેને વ્યક્ત કરી છે અને તેનું નામ જે કૌભાંડની અંદર સંડોવવામાં આવ્યું છે તે પોતે નિર્દોષ હોવાની વાત કરી રહી છે અને સીઆઈડી સમક્ષ હાજર થવા માંગે છે અને તેના પતિને શોધી લાવે તેવી વાત કરી રહી છે. તો એક મહત્વનો અત્યારે હાલ ખુલાસો એ થઈ રહ્યો છે કે ખરેખર જે ભાર્ગવી શાહ જે આ કંપનીમાં જોડાયેલી નથી કે આ સમગ્ર કાંડ સાથે જોડાયેલી છે, કારણ કે ઓડિયો ક્લિપ જે સામે આવી છે જેમાં સ્વપ્નિલ રાજપૂત સાથે ભાર્ગવી શાહ પણ વાતચીત કરી રહી છે, જે અગાઉ જે ભીમદેવસિંહ વાળાનો જે કેસ થયો હતો તેમાં જે નાણાકીય વ્યવહારને લઈને ચર્ચા થઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક અગાઉનો જે કેસ થયો છે તેની સાથે અનેક નાણાકીય વ્યવહારો જે જોડાયેલા છે. મહત્વનું છે કે સમગ્ર ઓડિયો ક્લિપની અંદર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ફરિયાદને લઈને દબાણ કરવામાં આવતું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ફરી એક સવાલ એ થાય છે કે શું ખરેખર ભાર્ગવી શાહ જે પોતાના પત્રમાં લખી રહી છે તે કંપની સાથે જોડાયેલી નથી, પરંતુ ઓડિયો ક્લિપ કંઈક અલગ સ્પષ્ટતા કરી રહી છે કે તેની પણ સંડોવણી આ કંપની સાથે છે, કારણ કે તે પોતે સમાધાનની વાતો સ્વપ્નિલ રાજપૂત સાથે કરી રહી છે. તો સ્વપ્નિલ રાજપૂત અને સુરેન્દ્ર રાજપૂત સાથે ભાર્ગવી જે શાહનો જે ઓડિયો ક્લિપ સામે આવ્યો છે તે ફરી એક વખત આ કૌભાંડમાં નવા
નવા વણાકો અત્યારે લાવી રહી છે, સાથે આ જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં તે સ્પષ્ટતા કરી રહી છે કે આ કૌભાંડ તેને આચર્યું નથી, તે પોતે નિર્દોષ છે, તેનો પતિ પણ અત્યારે હાલ ક્યાંક ગાયબ છે, તેણે આત્મહત્યા કરી દીધી હોવાની પણ શંકા તેને વ્યક્ત કરી છે. તો આ કેસમાં એક નવો વણાક આવી રહ્યો છે, તો ખરેખર વિનય અને ભાર્ગવી બંને અલગ અલગ છુપાયેલા છે, ભૂગર્ભમાં છે કે બંને સાથે છે, અને એક નાટકીય વણાંક લેવા માટે તે ઓડિયો અને પત્ર જાહેર કરી રહ્યા છે. જી જી, આભાર અનિતા સમગ્ર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે એક બાદ એક ઓડિયો ક્લિપ સામે આવી રહી છે જેમાં ભાર્ગવી શાહ અને સ્વપ્ન રાજપૂતની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે, જેમાં ઘણી બધી વાતો કરવામાં આવે છે, ઘણા બધા ખુલાસા સંભળાઈ રહ્યા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે.